નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 9મો, જેનું નામ છે ઘર્ષણ. આ પાઠના જ્ઞાન સાધના પરીક્ષા માટે મહત્વના જે પ્રશ્નો છે તે મહત્વના પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, જે આપણે જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની તૈયારી આપણે કેટલી કરી છે તે જાણવા માટે તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપ જ્ઞાન સાધનાની તૈયારી માટેની MCQ ક્વિઝ પણ રમી શકશો, જે કંઈક આ પ્રકારે રમાશે, જેમાં જ્ઞાન સાધનાની અંદર આપ જશો એટલે ધોરણ બતાવશે, તેમાં ધોરણ 8 પસંદ કરશો એટલે આ પ્રકારે વિષય બતાવશે, તેમાં વિષય પસંદ કરશો એટલે તમને તેના પાઠ જોવા મળશે, જેમાં પાઠ ઉપર વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોઈ શકશો, અને MCQ ઉપર ક્લિક કરશો તો તમને MCQ ક્વિઝ રમવાના પ્રશ્નો મળશે, જેમાં આપ જવાબ આપી અને આપને કેટલી તૈયારી થઈ છે તે જાણી શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂરથી ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો. પ્રશ્ન 1. ઘર્ષણ બળ ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે, જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો આપણો જવાબ થશે વિકલ્પ D, આપેલા તમામ, એટલે કે સપાટીનું લીસાપણું, સપાટીનું ખરબચડાપણું અને સપાટીનો ઢાળ દરેક ઘર્ષણ બળને અસર કરે છે. બીજો પ્રશ્ન, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે, તો તેનો આકાર છે તે ધારા રેખીય રાખવામાં આવે છે, જેથી વાતાવરણનું દબાણ છે તે ઓછું લાગે, માટે આપણો જવાબ થશે વિકલ્પ B, ધારા રેખી. ત્યાર પછીનો પ્રશ્ન 3. ઘર્ષણથી ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, જેના વિકલ્પો છે આ પ્રમાણે. તો ઘર્ષણના કારણે ઉષ્મા છે તે ઉત્પન્ન થાય છે. ચોથો પ્રશ્ન, તરલમાં ગતિ કરતી વસ્તુઓને ખાલી જગ્યા આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય છે. તો તરલમાં ગતિ કરતા પદાર્થને ધારા રેખીય બનાવવામાં આવે છે, જેથી ગતિ કરવામાં ઘર્ષણ ઓછું લાગે, માટે જવાબ થશે આપણો વિકલ્પ C, ધારા રેખી. પ્રશ્ન 5. નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી, જેના વિકલ્પો આ પ્રમાણે છે. તો સાચું વિધાન ન હોય તેવું છે વિકલ્પ B, ઘર્ષણ હંમેશા હાનિકારક છે, કારણ કે દર વખતે ઘર્ષણ છે તે હાનિકારક હોતું નથી, ઘણી વખત ફાયદાકારક પણ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 6. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે પ્રવર્તતું ઘર્ષણ કેવા પ્રકારનું હોય છે? તો સરકતી વસ્તુ જ્યારે એકબીજા સાથે સંપર્કમાં આવી અને સરકે છે ત્યારે તેમાં સ્લાઇડિંગ ઘર્ષણ જોવા મળે છે, માટે વિકલ્પ D આપણો જવાબ થશે. ત્યાર પછી 7મો પ્રશ્ન, જ્યારે એક વસ્તુને બીજી વસ્તુની સપાટી પર સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રવર્તતું ઘર્ષણ કેવું હોય? તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે ઘર્ષણ લગાડવામાં આવે છે તે સ્થિત ઘર્ષણ હોય છે. ત્યાર પછીનું 8મું, ચપ્પાની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે? તો આપેલા જે વિકલ્પો છે તેમાંથી આપણને D, પથ્થર. પથ્થર ઉપર જો ચપ્પુને ઘસવામાં આવે તો તેની ધાર છે તે આપણે તીક્ષ્ણ બનાવી શકીશું. ત્યાર પછીનો પ્રશ્ન 9મો, ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો ઘર્ષણ વધારવા માટે થઈ અને વિકલ્પ B, કબડ્ડીની રમત રમતા ખેલાડીઓએ પોતાના હાથ પર માટી ઘસે તે ઘર્ષણ વધારવા માટે હોય છે. 10મો પ્રશ્ન, મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તે માટે તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘર્ષણ ઓછું થાય. 11મો પ્રશ્ન, નળાકારીય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતા કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે? તો તેમાં આપણને D, લોટણ ઘર્ષણ છે તે જોવા મળશે. પ્રશ્ન 12મો, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો છતના પંખામાં ઘર્ષણ ઘટાડવા માટે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને પંખો છે તે ઝડપથી ફરી શકે છે. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
તો આપેલા વિધાન છે તેમાંથી ખોટું વિધાન છે વિધાન ડી, સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે. પછીનો 14મો પ્રશ્ન, નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? જેના વિકલ્પો આ પ્રમાણે છે તો આપણો જવાબ થશે વિકલ્પ ડી, કે વસ્તુના દળ પર તરલ ઘર્ષણની અસર થતી નથી. ત્યાર પછીનો 15મો પ્રશ્ન, પગરખાના તળિયા અને વાહનોના ટાયરને શા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે? તો ઘર્ષણને વધારવા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે, જેથી કરીને આપણે સરળતાથી જમીન પર પકડ બનાવી શકીએ. ત્યાર પછી 16મું, કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી શું થાય છે? તો કેરમબોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ છે તેમાં વધુ થાય છે. ત્યાર પછીનો 17મો પ્રશ્ન, તરલ પર ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા ઉપર છે? તો તેના વિકલ્પો આ પ્રમાણે છે, જેનો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ ઉપર, એટલે કે વસ્તુનો વેગ, તરલની સ્નિગ્ધતા અને વસ્તુનો આકાર, તે દરેક પર તેની અસર થાય છે. 18મો પ્રશ્ન, ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને શું કહે છે? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થો છે તેને ઊંજણ કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન, વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ ખાલી જગ્યા છે? તો તેના વિકલ્પોમાં જવાબ આવશે આપેલ વિકલ્પો તમામ, એટલે કે વસ્તુની સપાટીની સંલગ્નતા છે, વસ્તુની સપાટીનું ખરબચડાપણું અને સપાટીની વિકૃતિ, તે દરેક અસર કરે છે. 20મો પ્રશ્ન, ઘર્ષણ બરાબર, જવાબ આવશે સી, ક્યારેક ઇચ્છનીય ક્યારેક અનિચ્છનીય હોય, કારણ કે ઘર્ષણ છે ઘણી કારક ફાયદાકારક હોય છે, ઘણી વખત નુકસાનકારક પણ હોય છે. ત્યાર પછીનો 21મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જેમાં જવાબ આવશે વિકલ્પ ડી, આપેલા તમામ વિધાનો છે તે સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન 22, ઘર્ષણ બળ ન હોત તો શું થાય? તો ઘર્ષણ બળ ન હોત તો આપણે વિકલ્પ ડી, જમીન ઉપર ચાલી શકીએ નહીં. 23મો, નીચેના પૈકી કયું ઉદાહરણ ઘર્ષણ બળનું નથી? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે વિકલ્પ એ, ગ્રહોનું સૂર્યની આસપાસ ફરવું તે ઘર્ષણ બળનું ઉદાહરણ નથી. પ્રશ્ન 24, બરફ પર ચાલવું કઠિન હોય છે કારણ કે? તો બરફ પર ચાલવું ઘણું મુશ્કેલ લાગે છે કારણ કે ઘર્ષણ બળ છે તે ઓછું હોય છે, તેથી આપણે સરળતાથી ચાલી શકતા નથી. 25મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઘર્ષણ બળ માટે સાચું નથી? જેના વિકલ્પો આ પ્રમાણે છે, તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી, તે વસ્તુને વધુ ઝડપથી લપસાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 ઘર્ષણના જ્ઞાન સાધના પરીક્ષા માટે ઉપયોગી મહત્વના જે પ્રશ્નો હતા તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના મહત્વના પ્રશ્નો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ MCQ ક્વિઝ રમવા માટે વિદ્યાર્થી મિત્રો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપ ધોરણ 8 તમામ વિષય જ્ઞાન સાધનામાં જરૂરી છે તે બધા વિષયોના MCQ ક્વિઝ છે તે રમી શકશો અને આપની તૈયારી છે તેની પણ આપણને ખ્યાલ આવી શકશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો.